नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनो स्वागत छे। ग्राहकों की एक अलग थी कोर्ट होय छे, ग्राहकों की सुरक्षा माटे ने ग्राहकों माटे एक नवा नियम ज होय छे। परंतु आ नियमों जारे बन्या था ते वर्ष हतु 1986 नु, अने हवे एज कायदा ने फरी थी नवा रिफॉर्म करवामां आव्या छे अने ते 20 जुलाई थी लागू थवा जई रह्या छे। वर्ष 2019 आ एक्ट छे, जान्युआरी में लागू थवानुं हतुं, त्यारबाद डीले थयुं, त्यारबाद कोरोना संकट आवी गयुं अने हवे आ 20 जुलाई थी लागू थवा जई रह्युं छे। परंतु 1986 पहला पण ग्राहकोना अधिकार माटे काम करता पीवी मुरजाणी, जेमने अत्यार सुधीमां हजारो केसो लड्या छे, तेमने ग्राहको माटे जे केसो लड्या छे तेमां मोटी संख्यामां जीत पण मळी छे, ग्राहकोने તેમને તેમના હકો અપાવ્યા છે તેવા પીવી મુરજાણી સાહેબ આપણી સાથે છે અને આ કાયદા વિશે તેમની કામગીરી વિશે આપણે આજે ચર્ચા કરીશું। જૂના કાયદાથી આ નવા કાયદામાં શું બદલાવ આવ્યા છે તેના વિશે પણ આપણે વાતો કરીશું। સાહેબ, સૌથી પહેલા તો તમારું સ્વાગત છે વડોદરા ન્યૂઝ નેટવર્કમાં। તમારી જે સંસ્થા છે અત્યાર સુધીમાં આ કાયદા બન્યા ને બીજો કાયદો બની ગયો, તમે એના પહેલેથી કામ કરો છો, શું કહેશો? વર્ષ 1986 24 ડિસેમ્બરે રાજીવ ગાંધીની સરકારમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986, ગ્રાહક સુરક્ષા ધારો 1986 એ પસાર કરવામાં આવ્યો અને ત્યારબાદ જેમ જેમ જરૂરિયાત પડી તેમ તેમ આ કાયદાને 3 વાર સુધારવામાં આવ્યું, 1991, 1993 અને 2003 3 એમેન્ડમેન્ટ થયા। પણ આ સરકાર આવી અને ઘણા સમયથી અમારી ભૂમ હતી કે આટલા આટલા સુધારા હજી બાકી છે, 2003 પછી કોઈ સરકારે આમાં સુધારા લીધા ખરા, અમારી પાસે ઓપિનિયન લીધા પણ સુધારા કર્યા નહીં। આ સરકારે આ સુધારા કરવાની સાથે સાથે આખું ઘરમૂળથી કાયદો બદલી નાખ્યો અને એવો સુંદર કાયદો બનાવ્યો છે। જૂના કાયદામાં 1986 કાયદામાં 31 સેક્શન હતા, આ કાયદામાં 2019 કાયદામાં 107 સેક્શન છે, એટલે આટલો મોટો કાયદો બનાવ્યો છે। એની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવી છે જે બધી પહેલાં નહોતી। ઈ કોમર્સ પહેલાં નહોતું, ઈ કોમર્સ એટલે હવે બધી કોર્ટો ઈ કોર્ટો થઈ રહી છે। પહેલાં તમારી પાસે જો કોઈ ગ્રાહક આવે અને એવું કહે કે સાહેબ મેં મોબાઈલ ઓનલાઈન મંગાવ્યું હતું અને હવે એ મોબાઈલને બદલે ઈંટ આવી છે, હવે ઓનલાઈન જે મંગાવો છો એ લિંકથી મંગાવવામાં આવે છે, એનું કોઈ જગ્યાએ સરનામું નથી, તમે દિલ્હીથી મંગાવ્યું, ચંદીગઢથી મંગાવ્યું કે તમે બોમ્બેથી મંગાવ્યું તમને ખબર જ નથી હોતી, તમે લિંક ક્લિક કરો અને પૈસા તમારા કપાઈ જાય 15,000 રૂપિયા, અને પછી ત્યારે ફરિયાદ થાય તો કોને ફરિયાદ કરવી, એવી જે ચીટિંગ કરવાની કંપનીઓ હતી એ બધી લે ભાગુ કંપનીઓ હતી, એ બધી ભાગી જાય, હાથમાં આવે ને, એટલે ઈ કોમર્સ કર્યું એટલે ઈ એક્સપર્ટ અમને આપવામાં આવશે। ઈ કાયદો કર્યો એટલે ઈ એક્સપર્ટ આપવામાં આવશે। ઈ એક્સપર્ટ જેવી રીતે તમારા ક્રાઇમ બ્રાન્ચવાળા હોય છે એમને ખબર હોય છે કે આ પૈસા બેંકમાંથી ક્યાં કપાયા, કયા ખાતામાંથી કપાયા, ચંદીગઢથી કપાયા કે ઝારખંડથી કપાયા, અને ત્યાં પોલીસ મોકલીને બોલાવે, એવી રીતે અમારી કોર્ટ ત્યાંની પોલીસને અને ત્યાંની કોર્ટને લખશે કે ભાઈ આ માણસોએ ફ્રોડ કર્યો છે એટલે એમને પકડીને અહીંયા રજૂ કરો। આ આખું ઈ કાયદો પણ આમાં, ઈ ફરિયાદો પણ આમાં સમાવેશ કરવામાં આવી। બીજું આની અંદર ઘણા બધા ઘરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા। એક તો એવું હતું કે શરૂઆતમાં 1986 જ્યારે ફરિયાદ આવી ત્યારે જિલ્લા ક્ષેત્રે એની જે નાણાકીય મર્યાદા હતી 1,00,000 રૂપિયા હતી, એટલે જિલ્લા ક્ષેત્રે 1,00,000માં સુધી ફરિયાદ જિલ્લા ક્ષેત્રે થાય, 1,00,000થી 5,00,000 હોય તો રાજ્ય ક્ષેત્ર થાય અને 5,00,000થી ઉપર હોય તો રાષ્ટ્રીય ક્ષેત્ર નેશનલ કમિશનમાં થાય। પછી 1993 જેમ જેમ ફુગાવો વધતો ગયો તો જિલ્લાની મર્યાદા 5,00,000 કરવામાં આવી અને સ્ટેટની મર્યાદા 20,00,000 કરવામાં આવી અને 20,00,000થી ઉપર નેશનલમાં કરવામાં આવી। 2003 જિલ્લાની મર્યાદા 20,00,000 કરવામાં આવી અને સ્ટેટની 1 કરોડ કરવામાં આવી અને સ્ટેટની ઉપર જાઓ તો 1 કરોડની ઉપર નેશનલમાં કરવામાં આવી। આ કાયદામાં જિલ્લાની મર્યાદા 1 કરોડ કરવામાં આવી છે નાણાકીય મર્યાદા, એનું કારણ એવું છે કે આજે ફુગાવો એટલો બધો છે, તમે એક નાનો ફ્લેટ લેવા જાઓ તો તમને 40-45 લાખનો ફ્લેટ મળે, તમે એક ડુપ્લેક્સ લેવા જાઓ તો 70-75 લાખનું નાનું ડુપ્લેક્સ મળે। હવે 70-75 લાખ માટે તો અમારે સ્ટેટ કમિશન જવું પડતું હતું, અમદાવાદના ધક્કા ખાવા પડતા હતા। આ બધા ફુગાવાને ધ્યાન રાખીને જિલ્લા ક્ષેત્રની જે નાણાકીય મર્યાદા કરવામાં આવી 1 કરોડ કરવામાં આવી, એટલે ઘણી બધી ફરિયાદો જે સ્ટેટની હતી હવે અહીંયા થશે અને સ્ટેટની મર્યાદા 1 કરોડમાંથી 10 કરોડ કરવામાં આવી, એટલે 10 કરોડ એટલે બહુ મોટી રકમ કહેવાય। તમારું હોસ્પિટલ બિલ હોય, તમારું 5,00,000 હોય, 10,00,000 હોય, 25,00,000 હોય, પણ 10 કરોડ તો ના જ થઈ શકે। કોઈ બહુ મોટું ઇન્સ્યોરન્સ હોય
કે ભાઈ તમારી ફેક્ટરીને આખી આગ લાગી છે કે પૂલમાં ડૂબી ગઈ છે જેમાં તમારે 50 કરોડનું નુકસાન થયું છે, એવી જ ફરિયાદ નેશનલ કમિશન જશે. બાકી તમે રાજ્ય ક્ષેત્રમાં રહીને તમારી ફરિયાદો લડી શકશો. સાહેબ, આમાં એક એવી વાત છે કે હવે એવું કંઈ બંધ છોડ નથી રહ્યું કે અહીંની ફરિયાદ છે તો અહીંયા જ કરે, પછી કસ્ટમર ક્યાં બી જઈને ફરિયાદ કરી શકે? હા, એમાં એવું રાખવામાં આવ્યું છે. પહેલાં કાયદામાં એવું હતું કે જ્યાં સામાવાળા રહેતા હોય ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવે. હવે તમે અહીંથી જયપુર ગયા, જયપુરથી 4 ચાદરો લાવ્યા અને એને કીધું કે પાર્સલ કરીને મને મોકલાવો. પાર્સલ આવ્યું, એ 4 ચાદરો જે હતી એવી છે જ નહીં, જે શેત્રંજી જેવી નીકળી કે લુગડા જેવી નીકળી. હવે કાયદો એવું કહેતો હતો કે પેલો પરચેસ તમે જયપુરથી કરી છે એટલે તમારે ફરિયાદ જયપુર કરવાની, તમે રહેતા હોય ત્યાં નહીં, ફરિયાદ જયપુર કરવાની. આ અમારી માંગ 1995થી હતી કે ફરિયાદી જ્યાં રહેતો હોય કોઝ ઓફ એક્શન અહીંયા ઊભું થયું, કારણ કે પડીકું આપણે અહીંયા ખોલ્યું, આપણને અહીંયા ખબર પડી કે આ બદલાઈ ગયું છે. પણ ના, કાયદો એવું કહે છે કે જ્યાં સામાવાળા રહેતો હોય ત્યાં ફરિયાદ. હવે એવું છે કે જ્યાં ફરિયાદી રહેતો હોય, જ્યાં કોઝ ઓફ એક્શન અરેસ્ટ થયું હોય, જ્યાં ફરિયાદી રહેતો હોય, જ્યાં સામાવાળા રહેતો હોય, 3-4 એના જ્યુરિસ્ડિક્શન આપવામાં આવ્યા છે કે તમે જ્યાં રહેતા હોય ત્યાં પણ ફરિયાદ દાખલ કરી શકો. હવે તમારી 1500-1500 ચાદર હોય, 6000 માટે તમે જયપુર ક્યાં ફરિયાદ દાખલ કરવા જાણો? એટલે આ ઘરમૂળથી જે સુધારો કરવામાં આવ્યો છે એ પણ કરવામાં આવ્યો છે. સાહેબ, આપણે આ જ મુદ્દે વાત કરીએ, જ્યારે પણ આપણે આવી ચર્ચા કરતા હોઈએ છીએ તો એક મુદ્દો જરૂર ઉઠતો હોય છે કે ગ્રાહક માટે કાયદા છે પણ ગ્રાહક જાગૃત નથી. આજે 10 રૂપિયાની, 5 રૂપિયાની કે 100 રૂપિયાની વસ્તુ હોય તો ગ્રાહક એવું વિચારી લે છે કે 10 રૂપિયા માટે કંઈ જવાનું, તો કેવી રીતે પછી એ કંપની તો દસ દસ કરીને ઘણા બધા ક્ષેત્ર. હવે હવે છે ને જાગૃતિ હવે આવવા લાગી છે, કારણ કે 33 વર્ષ થયા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટને અને અસંખ્ય ચુકાદા આવ્યા. હું તમને નાની નાની ફરિયાદો બતાવું. મારી પાસે એક 3-વ્હીલર સાયકલમાં એક કાકા આવ્યા અને એમણે કીધું કે વોડાફોને મારા 35 રૂપિયા મને નોટિસ આપ્યા વગર કાપી લીધા છે, મારો પ્લાન બદલી નાખ્યો. મેં એમને કીધું, કાકા મારો એક ફરિયાદની પાછળ 3500 રૂપિયા ખર્ચો થાય છે, 35 રૂપિયા માટે ક્યાં ફરિયાદ કરશું? એમણે કીધું, જુઓ સાહેબ, સરકારે આ કાયદો બનાવ્યો છે અને તમે એના રક્ષક છો તો તમારે, મારી ઈચ્છા છે તમારે લેવી જ જોઈએ, મને 35 રૂપિયા જોઈએ, જે ખર્ચને વળતર આવે તમે લેજો, મને 35 રૂપિયા ખટકે છે એટલે મારે ફરિયાદ કરવી છે. મેં કાકાને ફરિયાદ લીધી, મારા 3500 રૂપિયા ખર્ચો કર્યો, ફરિયાદ દાખલ કરી કન્ઝ્યુમર કોર્ટમાં, ફરિયાદ હું પ્રૂવ કરી, કાકાને 35 રૂપિયા 9% વ્યાજ સાથે પરત મળ્યા અને 3000 કોર્ટ ખર્ચના અને 2000 માનસિક ત્રાસના, 5000 બીજા મળ્યા. એ 5000 કાકા મારી સંસ્થામાં આપી ગયા કે આ મારું ડોનેશન, મને ખાલી 35 રૂપિયા જ જોઈતા હતા. એટલે 35 રૂપિયા સાથે અમને લડાવવાવાળા પણ જાગૃત વ્યક્તિઓ છે કે ભાઈ આ તમારી ફરજ છે અને હકીકતમાં અમારી ફરજ. અમે એનજીઓ લઈને બેઠા છે તો અમારી ફરજ છે નાનામાં નાના કન્ઝ્યુમર સુધી પહોંચવું અને નાનામાં નાના કન્ઝ્યુમરને કોઈ ફરિયાદ થઈ હોય તો અમારે એને પ્રોટેક્ટ કરવાનું છે. પણ સાહેબ, જેમ તમે કીધું, આ કાયદામાં સુધારો ભલે આવી ગયો છે કે ભાઈ જ્યાંથી તમે વસ્તુ લીધી છે ત્યાં જરૂર નથી, કોઈ બી જગ્યાએ કરી શકાય. પણ ઘણી જગ્યાએ એવું સાંભળ્યું, જ્યારે આપણે કોઈ ડીલ કરતા હોઈએ છીએ તો એમાં એક નોર્મ્સ લખેલું હોય છે કે કોઈ પણ કાયદાકીય કાર્યવાહીનો ક્ષેત્ર આ રહેશે, તો તેવા કન્ડિશનમાં બી કંઈ બી કરી શકાય? હવે આ મૂળ વસ્તુ તમે કીધી. હવે આ કાયદામાં સ્ટેટ કમિશન અને નેશનલ કમિશનને પાવર્સ આપ્યા છે, કોઈ બી કોન્ટ્રાક્ટ અનફેર હોય, ચાહે LIC નો હોય, ચાહે ઇન્સ્યોરન્સ કંપનીનો હોય, ચાહે વેપારીનો હોય, કે ભાઈ નીચે લખેલું હોય છે કે વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં, કાપડની અને કલરની કોઈ ગેરંટી વોરંટી છે નહીં, બોર્ડ પણ માળ્યા હોય લીધેલો માલ પરત લેવામાં, આ અનફેર કોન્ટ્રાક્ટ છે, જે પાવર્સ કન્ઝ્યુમર કોર્ટને હતા નહીં કે એને હવે દંડની જોગવાઈ કરવામાં આવી અને સજાની જોગવાઈ કરવામાં આવી. પહેલો અનફેર કોન્ટ્રાક્ટ હોય તો એને પહેલાં દંડ નહીં કરશે, એને કહેશે કે અનફેર કોન્ટ્રાક્ટ કેન્સલ કર, ત્યારબાદ પાછો પકડાય, એની એ દુકાનદારની ફરિયાદ આવે તો 1 લાખ રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ, ત્યારબાદ ફરી પકડાય તો 5 લાખનો દંડ અને 5 વર્ષની જેલ. આ પ્રોવિઝન આ એક્ટમાં કરવામાં આવ્યા. તમે જે વાત કરી ને, બહુ મહત્ત્વની વાત છે કે અનફેર કોન્ટ્રાક્ટ બહુ બજારમાં ફરી રહ્યા છે. તમે LIC પકડો કે ઇન્સ્યોરન્સ પકડો, તમે જ્યારે તમારા ફાધરનો ઇન્સ્યોરન્સ પકવા જાઓ તો તમને કહેશે 4.1 ક્લોઝના કારણે તમને આ પૈસા નહીં મળે. હવે તમે 1 લાખ ખર્ચો કરી ચૂક્યા, 5 લાખની પોલિસી છે, પણ તમને એ 1 લાખ ના મળે, તમને ઝીણા ઝીણા અક્ષરના કોન્ટ્રાક્ટ બતાવે. પણ એ કોન્ટ્રાક્ટ અનફેર છે એવું ઘણી કન્ઝ્યુમર કોર્ટે ચુકાદા આપ્યા, પણ સુપ્રીમ કોર્ટે બદલી નાખ્યા. સુપ્રીમ કોર્ટે કીધું કન્ઝ્યુમર કોર્ટને આ પાવર્સ નથી અનફેર છે એવું ડિક્લેર કરવાના, એ સિવિલ કોર્ટને પાવર છે. જે પાવર્સ આ 2019ના એક્ટમાં કન્ઝ્યુમર કોર્ટને આપવામાં આવ્યા, આ બહુ મહત્ત્વની વાત કીધી. હવે સાહેબ, ગોલ ફરાઈને વાત કરીએ તો આજે નવો કાયદો 20 તારીખથી લાગુ થશે, ગ્રાહકો માટે કેટલા સારા સમાચાર? ગ્રાહકો માટે બહુ સારા સમાચાર છે. એનું કારણ એવું છે કે એની અંદર 3 પ્રોવિઝન બીજા કરવામાં આવે છે. એક તો મીડિએશનનું પ્રોવિઝન કરવામાં આવે છે. મીડિએશનમાં કેવું છે કે તમે એક
25,000 वस्तु जो टीवी लाया तब 25,000 वस्तु मैं तब 3-4 वर्ष लड़ो एवं नहीं। मीडिएशन जज ने लगे कि आ 25,000 फरियाद थे तो मीडिएटर नक्की थे कि एम शर्मा जी हो सके हूँ हो सकूँ आ भाई हो सके मीडिएटर नक्की थे कोर्ट ने एक मणस हे ए मीडिएटर टीवी वाला ने फोन करते अथवा नोटिस काढ़ से भाई आई जाए कह सके भाई जो तू हमें कोर्ट में लड़ीस ने तो 10-15,000 खर्चो थे एना करता भाई ने टीवी बदली आपका तो 25,000 पाचा आपी दे तारू आ वेचाई जैसे तो मीडिएशन में 75% केसों लाभ थे एट कोर्टो में लड़वा टड़ी जैसे इन्श्योरंस है बिल्डर से डॉक्टर से ए मीडिएटर ने पहला केस आप मीडिएटर ए लोग ने बोलाई कहसे कि भाई आ मीडिएशन मीडिएटर में अमे छे मीडिएशन में आ केस पताई दो तो मारु मानवू है कि मीडिएशन में 75% केसों जो बहुज ओछा समय में पती जैसे आ कायदा में ग्राहकों ने आ बहुत मोटो लाभ थे। बीजू है CCPC सेंट्रल कंज्यूमर प्रोटेक्शन अथॉरिटी आ एक नवो चेप्टर नाखा है अने सेंट्रल प्रोटेक्शन कमिश्नर नीमवामां आवशे सेंट्रल लेवले स्टेट लेवले अने डिस्ट्रिक्ट लेवले कलेक्टर ने एना कमिश्नर बनावामां आवशे ज्यां अनफेर लागे के तमारू हूँ ध्यान दोरू कलेक्टरनुं के साहेब आवुं के छे के भाई तमे आ तेल लगाड़शो तो तमारा वाड़ जे छे ने आटलाना आटला थई जशे ए मारे ध्यान दोरवानुं काले कलेक्टरनुं कलेक्टरने नोटिस आ काढशे ए सेंट्रल ऑथोरिटीना अंडरमां आवशे तो आवी फरियादो कंज्यूमर कोर्टमां चाली शके एवी नथी एटले का तो कोई फरियाद करे मने एक सिंगल मणस हमें खर्चो शू करा करें 15 रुपया बॉटल लाया हुए ये 4,000 रुपया खर्चो शू करा करें एट्ले फरियादों आती नहीं हमें एवं फरियादों डायरेक्ट निकल सेंट्रल प्रोटेक्शन ऑथोरिटी करते जे मोटा मोटा क्लेम करता हुए कि भाई आ साबू थी तमो आ थी जैसे एम मोटा मोटा एक्टरो मोटा मोटा फिल्म स्टारों बदा आनी अंदर आशे बदा में सजा अने दंड प्रोविजन है आपने ख्याल हो कि हूँ केस एक केस लड़ो तो जेमा गोविंदा कपिल देव ने रवि किशन ने 15-15,000 रुपया दंड कराया तो एक कोर्ट केस चाल्या पछी पछी एना पर सजा प्रोविजन है आ तो आ खोटी जाहरात करी एवं प्रूव कर दू तो फरियाद अंदर ज एमने दंड ने सजा ने जोगवाई है दंड ने सजा ने जोगवाई है एटले आ वस्तु आम CCPC नव नाखा एना लगभग 30 चेप्टर है ये चेप्टरों में जो तमे सक्सेस थाओ तो फिल्म स्टार ने पण दंड ने सजा ने जोगवाई कराई सकी ए बहु महत्वनो चेप्टर छे। साहेब आपणो छेल्लो सवाल अमारी जनता उभी छे तमे आटला वर्षोथी आ मामले काम करो छो एमने शुं कहेवा मांगो छो आनो उपयोग केवी रीते करी शकाय जनता ने उपयोग 1986 नो जे कायदो छे जे प्रमाणे करता आव्या छे एमां खाली एमने बेनिफिट ए थयुं के तमारे 20 लाख ने बदले 1 करोड़ नी फरियाद वडोदरा शहर में करी शकशो तमे 1 करोड़ ने बदले 10 करोड़ सुधी राज्य कमीशन अमदावाद में करी शकशो जेटला बने एटला तमे जागृत थाओ मारुं जे हमेशा नुं कहेवुं छे के गणगणाट भणभणाट हणहणाट नहीं मात्र एक पत्र लखो तमारी जोड़े जे कंई थयुं होय वेपारी होय संस्था होय के गवर्नमेंट होय एने एक पत्र लखो रजिस्ट्रेडी थी लखो ए तमे जे लखाणुं ते वंचाणुं खाली मैं फोन कर्या था बसो अने 3 वार रूबरू जई आव्यो तो ए नहीं चाले तमे कशुं भी थाय एटले पहेला तमे पत्र लखो रजिस्ट्रेडी थी लखो रूबरू लई जाओ एने सिक्को मराई आव एक एटलुं करशो ए तमारा माटे घणुं कहेशे अने छेल्लुं के आपणे आजे वचन लईए कि हूँ छेतरीश नहीं अने छेतरवा दईश नहीं। ખૂબ ખૂબ આભાર સાહેબ તમે આટલી સુંદર સૂત્ર આપ્યું છે કે હું છેતરીશ નહીં અને છેતરાવું નહીં અને તેના માટે જ હવે સરકાર પણ સજાગ થઈ છે જે રીતે સાહેબે કીધું કે વર્ષોની આ માંગ હતી ને હવે એ માંગ પણ પૂર્ણ થવા જઈ રહી છે સમાજમાં એવું જ વાતાવરણ હોવું જોઈએ આપણે કોઈને છેતરવાના નથી ને આપણે છેતરાવું નથી ગ્રાહકના જે રાઇટ્સ છે તે તેની પાસે હોવા જોઈએ વેપારીના વેપારી પાસે હોવા જોઈએ પરંતુ જો બંને વચ્ચે કોઈ તકરાર થાય તો તેના માટે કોર્ટ હોવી જોઈએ કોર્ટ પણ છે હવે નવા કાયદા પણ છે અને આશા રાખીએ છીએ કે લોકોને ન્યાય પણ સારું મળશે કેમ કે પીવી મુરજાની જેવા લોકો તેમની પાસે લડવા માટે પણ છે। ધન્યવાદ।